આ પાબુ દાદા નો તો ભાઈ શું આવે આમાં? હવે આઠ ગણે કે છે કે ભાડિકાનો દાડો અહીંયા કે છે કે આ ડુંગરમાં સારી સારી બરાબર ભર્યો, ત્યાંથી આઠ ગણે પાણી બાણી કઈ હતું નહીં, અને ઈ કે છે કે આઠ ગણે તરસ્યો છો બરાબર, અને તરસ્યો છો એટલે એ હાવા વાસક થઈ ને કે બેસી ગયો, બધું મરી જાય તો કોઈ ના, એ ચા કે આમથી ગ્રાસ્યો ઘોડે લઈ નીહર્યો બરાબર, ઘોડે લે નીહર્યો એટલે આઠ ગણે આવ્યો છે, આઠ ગણે બેઠો તો આડા પા પડ્યો તો કેમ હું તો કે બાપુ ત્રસ લાગી છે મારાથી હલાતું નથી, તો હાલે હાલે ત્રસ લાગી છે હાર્યું પાણી, કે બાપુ તમે આમ કઈ કરતો કે મારે આમ ગઢડા લાવવું છે બરાબર બરાબર, એમ કઈ ને એને પાણી પીધું, પાણી પી ને આમ જોઈને બેઠો ને વરીને આમ રમણો વાર્યો છે ઘોડે ને કહવાર કઈ પાસ્યા વાળા પાબુ થી જાણી તો આ સ્થળ બાબુ દાદાના બેસણા છે, અને અહીંયા એક જબરજસ્ત બાબુ દાદાની વાત મારા મામા નાગજી જોડેથી હા ભરવાની છે કે અહીંયા કેવી રીતે બેસણું થયું. વાત રસપ્રદ હતી, તો અમે લોકો દાદાના દર્શન કરી અને પછી થોડુંક જાણીશું કે અહીંયા બાબુ દાદાના કઈ રીતે બેસણા થયા. ઘણા સમય પહેલાંની વાત છે, તો શું છે કે શું નથી એ આપણે બાબુ દાદાને દર્શન કરી અને પછી જય બાબુ દાદા. લાઈટ કરો છોકરો, લાઈટ કરો, લાઈટ છે કે નથી? હવે આપણે નિરાતે વિડીયો ચાલુ કરીશું. આ પાબુ દાદા નો તો ભાઈ શું આવે આમાં? હવે આઠ ગણે કે છે કે ભાડિકાનો દાડો અહીંયા કે છે કે આ ડુંગરમાં સારી સારી બરાબર, ત્યાંથી આઠ ગણે પાણી બાણી કઈ હતું નહીં, અને ઈ કે છે કે આઠ ગણે તરસ્યો છો બરાબર, અને તરસ્યો છો એટલે એ હાવા વાસક થઈ ને કે બેસી ગયો. ઓહો બરાબર, ઘણી તરસ લાગી. એને બાબુ ને ઓળખાણી છે પેલા ની, ઓળખાણી હોય તો જ આવે, તો કોઈ નથી આવતો, બધો સંજોગ બને, બધું મરી જાય તો કોઈ ના, બધું સંજોગ. હવે આને બાબુ ના નાને હાસે ઓળખાણી છે એટલે આને બાબુ ને સંભળીને કે માજુ થઈ તો ભારી ને બાબુ કે મારા કે સારી રેઢી જાય છે અને હું અહીંયા રેઢો મરી જાય, પૂછી હલાય એમ નથી, ત્રસ લાગી. હું એટલે ચા કે આમથી ગ્રાસ્યો ઘોડે લઈ નીહર્યો બરાબર, ઘોડે લઈ નીહર્યો એટલે આઠ ગણે આવ્યો છે, આઠ ગણે બેઠો તો આડા પા પડ્યો તો કેમ હું તો કે બાપુ ત્રસ લાગી છે મારાથી હલાતું નથી, તો હાલે હાલે ત્રસ લાગી છે હાર્યું પાણી, લે એને હંગારી પાણી ને ભરી દે, એનું પાણી દીધું, પાણી પીધું, કે બાપુ તમે આમ કઈ કરતો કે મારે આમ ગઢડા લાવવું છે બરાબર બરાબર, એમ કઈ ને એને પાણી પીધું, પાણી પી ને આમ જોઈને બેઠો ને વરીને આમ રમણો વાર્યો છે ઘોડે ને કહવાર કઈ, પછી એને વિચાર છો કે માજુ આ દરબાર નતો, આ ભાલારો, હા ભાલારો પોતે બરાબર, પણ હવે મારે શું કરવું? પછી એને બાબુ ને પ્રાર્થના કરી, પછી બાબુ એને કીધું કે ભાઈ તો હું હતો બરાબર, પણ મેં તું ને પાણી પાયું ને તારું બસાવી દીધું બરાબર, પછી હવે આટલી ભાઈ આવડે છે એના પાસે, ઈ પછી આટલી વાત ઈ છે, અને તેકડ પાસે બરાબર, એ ખવા કે છે કે બેલામાં રહેતા અને બેલામાં એને કાંઈક નખો છો છે, અને એ ઠકણા થી વરી ઈ અહીંયા એટલે હે મામા, પછી આપડે તમે કોટ નથી થતો ને કેવી કેવી વાત કરી તમે, એ બીજી એક વાત છે ને અહિયાં કોડ નથી થતો ને, બીજી વાત કરી ને તમે, હા હા, આ 150 ડોકરાને સવા સડતો બરાબર, અને આ ટકાને ખંડોળું હતું, અને આ પાબુ ને એ આ 150 ડોકરે માનતા માને, અને ઈ માનતા માની કે દાદા કે આજથી મારો શ્વાસ મટી જાય તો હું તારું આસ્તન કરી, એમ હતું ને લ્યા, સ્વપ્ને આવ્યા
આજે કોક એમનો શ્વાસ ચડતો હોય, કોક ગાડો આવે, કેટલાય આવે બિચારો, આ ગાટો ગાટો શ્વાસ વાળો જ આવે છે આમ, શ્વાસ ચડતો હોય તો ડાડો હાંભરી જાય, હા હાંભરી જાય. રાપર આવું પડે તાલુકા, પછી ધબડા થી આ સ્થળ લગભગ આપડે અત્રાધુ પડે ને, આવી રીતે આ પાબુ દાદા ના આવી રીતે બેસણા છે, અને કોઈને પણ શ્વાસ ચડતો હોય તો એવી એક શ્રદ્ધા હોય તો મટી જ જાય છે, એવી વાત અહિયાં દીકરો થાય તો ઘોડે ચડાવે, ક્યાંક ને બધા શ્વાસ વાળા ની છે, અને પછી ભાઈ કદાચ કોઈ હેલમ ની હશે પણ શ્વાસ મટી જાય, એટલે ઘોડે ચડાવી જાય, ઘોડે માને તો શ્વાસ મટી જાય, દાડો ને જ માન કે તો કે તમે શું મારે ઘોડે ચડાવો, બરાબર ઈ એમની પ્રથા આપણે તે મટી, હા બસ એમ, આ તો ગળવા રે રોરા, હા મટી જાતો આયો અને ઘોડે ચડાવતા હે, આથી યાર તો પાછો ઘોડે ચડાવવાનું બંધ કર્યો, કેમ ઘોડી હમાય નહીં અંદર, હા હા એવો છે, અને આ ત્રાવડી આ ત્રાવડી તો આવી રીતે રૂડું રૂપારું લાગતું આ આ બહુ દુર્ગમ્ય સ્થળ છે, એક બાજુ ડુંગર, એક બાજુ આ ડેમ, આ બાજુ દાદાના બેસણા, અને આ બાજુ વડલાનું ઝાડ, અને આવી રૂડી સોનાની સંધ્યા, ખરેખર અહીંયા આવી તો આપણને મનની શાંતિ મળે એવું આ અતિશય દુર્ગમ્ય સ્થળ. તો પાબુ દાદાને વંદન કરીએ, ફરી કોઈ આવીને આવી વાતો સાથે આપણે મળતા રહીશું, ત્યાં સુધી 10-11 છે, જાતર પણ હોય છે દિવસના ને, દિવસના રાતે દેવ ડાયરો એટલે ભોપાને એવું બધું ધૂણે એમ. તો આવી રીતે દાદાના બેસણા, હા દર અજુવારી 11 ને, તો અજુવારી 11 ને પ્રસાદ અને ભાવ ભજન જેવું હોય, પણ બહુ સરસ અને અતિ રડિયામણું સ્થળ છે. તો ફરી કોઈ ઇતિહાસના ઉજળા પાને મળીશું, ત્યાં સુધી જય હિન્દ.